नमस्ते मित्रों, भगवान बुद्ध एकवार एक गाममां पोताना शिष्य आनंद साथे भिक्षा लेवा निकळ्या। ज्यारे तेओ एक घर पासे भिक्षा माटे पहोंच्या अने एमणे भिक्षा मांगी, त्यारे ए घरमां रहेती स्त्रीए बहार आवीने तेमनुं अपमान करता कह्युं, आळसुना पीरो, तमे बन्ने साजा सारा छो, एकदम तंदुरस्त छो, तो काम करीने आजीविका कमाई शको एवा होवा छतां पण तमारे बस हरामनुं ज खावुं छे। आ सांभळी आनंदने खूब ज गुस्सो आव्यो कि आ स्त्री मारा गुरुनुं अपमान करे छे। तेणे प्रभु पासे आ स्त्रीने पाठ भणावानी रजा मांगी, परंतु भगवान बुद्ध कंई पण बोल्या वगर त्यांथी चाली निकळ्या। થોડા સમય પછી ભગવાન બુદ્ધે પોતાનું પાણીનું જે કમંડળ હતું તે આનંદને આપી અને આરામ કરવા લાગ્યા। થોડા સમયના આરામ પછી ફરીથી યાત્રા આરંભી। રસ્તામાં તેમણે આનંદને પૂછ્યું કે આ કમંડળ કોનું છે? આનંદે કહ્યું, પ્રભુ આપનું જ છે। બુદ્ધે કહ્યું, થોડી વાર પહેલાં જ મેં આ તને ભેટ આપ્યું હતું, એટલે એ તારું છે। રાત્રે ફરીથી જ્યારે બધા ભેગા હતા ત્યારે બુદ્ધે કમંડળ તરફ ઇશારો કરીને પૂછ્યું કે આનંદ, આ કમંડળ કોનું છે? એટલે આનંદ બોલ્યા, પ્રભુ એ તો મારું છે। આ સાંભળીને મરક મરક હસતા ભગવાન બુદ્ધે કહ્યું કે આ જ પ્રશ્ન મેં તને બપોરે કર્યો હતો, ત્યારે તેમ કહ્યું તું કે આ તમારું છે, અને હવે તું એમ કહે છે કે આ મારું છે। એક જ કમંડળ એક સાથે તારું અને મારું કઈ રીતે હોઈ શકે? આનંદ થોડો ગૂંચવાઈ ગયો, પણ પછી બોલ્યો, પ્રભુ તમે મને એ ભેટ તરીકે આપ્યું એટલે એને મેં મારું ગણ્યું છે। પહેલાં જ અમે આપ્યું ત્યારે મેં એનો સ્વીકાર નહોતો કર્યો, અને એટલે ત્યારે એ કમંડળ તમારું હતું। ભગવાન બુદ્ધે પણ હસતા હસતા એને કહ્યું, એ જ પ્રમાણે પેલી સ્ત્રીના અપમાનજનક શબ્દોનો મેં સ્વીકાર ના કર્યો, એને મારા ના ગણ્યા, એટલે મારા માટે બોલાયા હોવા છતાં એ શબ્દો પેલી સ્ત્રીના જ રહ્યા, તો પછી એને પાઠ ભણાવવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો ને? મિત્રો, જ્યારે કોઈ આપણી સામે ગુસ્સો કરે કે આપણને અપમાનિત કરતા શબ્દો કહે, પણ જો આપણે જાણતા હોઈએ કે તે વ્યક્તિ જે કહે છે તેવા આપણે નથી, તો એનો અસ્વીકાર કરી શાંત મને ત્યાંથી નીકળી જવું જોઈએ, અને એ જ યોગ્ય હોય છે। હું છું નિલેશ ખીમસરિયા, એનકે વિચાર શ્રેણીની ગુજરાતી મોટિવેશનલ વિડીયો સિરીઝમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। શું જે પ્રમાણે ભગવાન બુદ્ધે સમજાવ્યું એવો કોઈ પ્રસંગ તમારા જીવનમાં બન્યો છે કે જ્યારે કોઈએ તમારા પર ગુસ્સો કર્યો હોય અથવા તમને કદાચ અપમાનિત થાય એવા શબ્દો કહ્યા હોય, પણ તમે તમારું મગજ શાંત રાખી એ અપમાનનો સ્વીકાર કર્યા વગર ત્યાંથી નીકળી ગયા હોય, તો એ પ્રસંગ શું હતો એના વિશે થોડું વિસ્તારથી અહીં નીચે કોમેન્ટ બોક્સમાં લખો, જેથી કરીને એ કોઈકના માટે પ્રેરણારૂપ બને અને એને સમજીને પોતાના મગજને શાંત કરવાનો લોકોને રસ્તો મળે। મિત્રો, જો આ બુદ્ધ ભગવાનની વાર્તાવાળો વિડિયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, તમારા મિત્ર વર્તુળ સાથે એને શેર કરો, અને હા, જો આ મારી ચેનલને તમે હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને તરત જ સબસ્ક્રાઈબ કરો, જેથી આવા મોટિવેશનલ વિડિયો તે પણ ગુજરાતીમાં
તમને દર અઠવાડિયે મળતા રહે. આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ખૂબ ખૂબ આભાર.